તાલિબાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયે મીડિયા રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. મીડિયાને ઇસ્લામ વિરુદ્ધ કોઈપણ પ્રકારનું રિપોર્ટિંગ કરવા દેવામાં આવશે નહીં. તાલિબાન નેતૃત્વની ટીકા કરી શકાશે નહીં. હ્યુમન રાઇટ્સ વોચ ગ્રુપના એશિયા પ્રદેશના સહયોગી નિર્દેશક પેટ્રિશિયા ગોસ્મેને કહ્યું, તાલિબાનના ફરમાન મુજબ મીડિયાએ કોઈપણ મુદ્દા પર સંતુલિત રિપોર્ટિંગ રાખવું પડશે, સિવાય કે તાલિબાન અધિકારીઓ તે મુદ્દે પ્રતિક્રિયા ન આપે. તે જ સમયે તાલિબાને મહિલા પત્રકારોને કામ કરવા પર પહેલેથી જ પ્રતિબંધ લગાવી દીધો છે. આ સિવાય તાલિબાન દ્વારા 7000 પત્રકારોને કેદ કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં તાલિબાનના રાજદૂત તરીકે નિયુક્ત સુહેલ સાહીને આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરવાની પરવાનગીની વિનંતી કરી છે. શાહીને કહ્યું કે ગની સરકારના પતન બાદ તેમના નિયુક્ત દૂત દેશનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી.